मङ्गलं गौतम प्रभो मङ्गलं स्थूली भद्राद्या जैनधर्मोऽस्तु मङ्ग જય જીનેન્દ્ર મિત્રો પ્રાચીન ધર્મકથાનો અર્વાચીન જીવન સાથેનો અનુબંધ દર્શાવીને પ્રાચીન તીર્થંકરો અને અન્ય આચાર્યોના જીવનમાંથી મળતી મૂલ્ય સંપદાની આ કથા છે આ ગૌતમ કથામાં માત્ર ગુરુ ગૌતમ સ્વામીના પ્રસંગોની જ વાત નથી ફક્ત એમાં પ્રગટ થતા જૈન દર્શનની છણાવટ નથી ભૂતકાળમાં બનેલી ઘટનાઓનું નિરૂપણ માત્ર નથી પરંતુ આ ધર્મકથાઓમાં છુપાયેલા માનવ મૂલ્યો અને માનવતાના આદર્શો ઉજાગર કરવામાં આવ્યા છે આવા ચરિત્રો એ માનવીના ચરિત્રને ઘડે છે અને એ દૃષ્ટિએ અહીં ગુરુ ગૌતમ સ્વામીનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે એ જેટલું પ્રાચીન સમયનું છે એટલું જ વર્તમાન યુગને પ્રભાવક છે એ વિતેલા સમયની વાત છે એટલી જ એમાં આવતી સઘળી વાત શાશ્વત છે અને તેથી આ કથા એ શાશ્વતીની કથા બને છે તો ચાલો એ ગૌતમ કથા દ્વારા આપણે આધ્યાત્મિક મૂલ્યોની અર્ચના કરીએ નમસ્કાર અંગૂઠે અમૃત વસે લબ્ધી તણા ભંડાર તે ગુરુ ગૌતમ સમયે વાંછિત ફલદાતા અને એ ગુરુ ગૌતમનું જ્યારે સ્મરણ થાય છે ત્યારે શ્રી કલ્પસૂત્રની ટીકાઓમાં મળતા ગણધર વાદનું સ્મરણ થાય છે આપણે ત્યાં પર્વાધિરાજ પર્યુષણના છઠ્ઠા દિવસે પૂજ્ય આચાર્યશ્રી અથવા મુનિ મહાત્માઓ મહાત્માઓની પાવનવાણી એ આ ગણધરવાદ પ્રતિ વહેતી હોય છે અને હકીકતમાં આ ગણધરવાદ એ એક એવી બાબત છે જે જીન શાસનની અને જૈન દર્શનની એક ગરિમાનો સંકેત આપે છે એ ઘટના પર તો આપણે દ્રષ્ટિપાત કર્યો પણ હવે આજે આપણી યાત્રાના આ સાતમા મુકામમાં આપણે જગતના દર્શનોની વચ્ચે કણધરવાદની કઈ વિશેષતા છે એનો વિચાર કરવો છે જીન શાસનના ઇતિહાસમાં વિક્રમ સંબત પૂર્વે પાંચસો વર્ષે વૈશાખ સુદ અગિયારસનો દિવસ એ આપણે જાણીએ છીએ કે અવિસ્મરણીય દિવસ છે આ દિવસે જગતમાં ચમત્કાર રૂપ ગણાય એવી એક ઘટનાનું સર્જન થયું અને સો બસો નહીં પણ પૂરા ચાર હજાર ચારસો ને પુણ્યાત્માઓ ભગવાન મહાવીરના ઉપદેશનો સ્વીકાર કર્યો એ ઉપદેશ ગણધરવાદ નામે પ્રચલિત છે અને ભારત વર્ષના અગિયાર મહાપંડિતોએ પોતાના શિષ્યો સાથે પ્રભુ મહાવીરને પોતાની જાત સમર્પિત કરી દીધી આ ઘટનાનું નિરૂપણ આપણે જાણીએ છીએ એમાં પંડિતોની શંકા અને પ્રભુએ આપેલા ઉત્તરો આપણે જાણીએ છીએ પણ એક વ્યાપક સંદર્ભમાં આજે મારે એ ગણધરવાદની અન્ય દર્શનોના સંદર્ભમાં ઇતિહાસના સંદર્ભમાં શાસ્ત્રના સંદર્ભમાં થોડી વિશેષતાની ઝાંખી કરાવવી છે એની પહેલી વિશેષતા તો આપણે જોઈ કે ભારત વર્ષના અગિયાર પંડિતોના ચિત્તમાં રહેલી અને આજકાલથી નહીં વર્ષોથી રહેલી એ શંકાઓનું પ્રભુ મહાવીરે નિરાકરણ કર્યું પણ માત્ર આ શંકાઓનું નિરાકરણ જુદા જુદા પંડિતોની શંકાઓનું નિરાકરણ એટલું જ નથી હકીકતમાં તો આ શંકાઓનું નિરાકરણ છે તેની સાથે સમગ્ર જૈન દર્શનનું આખું એ તત્વજ્ઞાન સમાયેલું છે અને એટલે એની પહેલી વિશેષતા એ છે કે આ શંકાઓના નિવારણ દ્વારા આપણને જીન શાસનના આકાશનો અનુભવ થાય છે અને બીજી વિશેષતા છે ગણધરવાદની એ છે એની આલેખન શૈલી આવી વિશિષ્ટ આલેખન શૈલી અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે સામાન્ય રીતે બધી જ પરંપરામાં શિષ્ય એ ગુરુ સમક્ષ પોતાની જિજ્ઞાસા પ્રગટ કરે પોતાનો સંશય પ્રગટ કરે પોતાનો પ્રશ્ન મનમાં મૂંઝવતો હોય તે રજૂ કરે અને ગુરુ એને એ પ્રશ્નનો ઉત્તર આપે અને આપણે જાણીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કુરુક્ષેત્રના યુદ્ધ સમયે શ્રી કૃષ્ણ સમક્ષ અર્જુન પોતાનો સંશય પ્રગટ કરે છે અને શ્રી કૃષ્ણ સંશયાત્મા અર્જુનના સંશયને દૂર કરે છે અને અર્જુન કહે છે કરીશી વચનમ તવ તમે બતાવેલા માર્ગ પર મારી ગતિ થશે ભગવાન બુદ્ધ સમક્ષ એમના શિષ્ય ભીખુ આનંદ જિજ્ઞાસા પ્રગટ કરે છે અને ભગવાન બુદ્ધ એનું સમાધાન આપે છે આ સંદર્ભમાં શિષ્યની જિજ્ઞાસા અને ગુરુનો ઉત્તર એ સંદર્ભમાં વાત જુદો પડે છે અહીં ભગવાન મહાવીર સ્વયં મહાપંડિતોના મનમાં વર્ષોથી પડેલા સંશયોને પોતે પ્રગટ કરે છે અને પછી એ સંશયનો તેઓ ઉત્તર આપે છે આ રીતે આ પ્રશ્ન અને ઉત્તરની આ પદ્ધતિ એ જુદી છે અહીં પ્રશ્ન અને ઉત્તર બંને પ્રભુ માનવીર આપે છે આ ગણધરવાદની ત્રીજી વિશેષતા એ છે કે સામાન્ય રીતે વાદ વિવાદ કરવા આવેલી વ્યક્તિ પોતાનો મત આગ્રહપૂર્વક રજૂ કરે જ્યારે અહીં કોઈ સામેથી વિરોધી મત રજૂ થતો નથી પણ સ્વયં ભગવાન મહાવીર પોતે વિરોધી મત રજૂ કરે છે અને પછી તેઓ એ આપેલા ઉત્તરમાં સૂક્ષ્મ અને અતિન્દ્રિય તત્વોની ગહન વિચારણા મળે છે જૈન ગ્રંથોમાં વિરોધીના મનની શંકાઓ દર્શાવી એનો પ્રતિવાદ કરવાની શૈલી આચાર્ય જીનભદ્ર સુરીના સમયના ગ્રંથોમાં વિશિષ્ટ દાર્શનિક પાસાઓની છણાવટ વખતે પ્રયોજાતી હતી અને એ જ શૈલી પ્રમાણે અહીં ગણધરવાદમાં આ તત્વજ્ઞાન રજૂ થયું છે હજી એક ચોથી વિશેષતા તમને કહું એ છે એની આલેખન પદ્ધતિ ભગવાન મહાવીરની સર્વજ્ઞતા અહીં પ્રગટ થાય છે જે સઘળું જાણતા હોય સામી વ્યક્તિના મનોભાવો જાણતા હોય સામેની વ્યક્તિની શંકાઓ જાણતા હોય સામેની વ્યક્તિની મનસ્થિતિ જાણતા હોય એમની પાસે એ વ્યક્તિના મનોભાવો એની શંકાઓ એના સંશયો એ પારખવાની શક્તિ હોય એ સ્વાભાવિક છે એના મનની શંકાઓથી એ જ્ઞાત હોય તે સાહજિક છે અને તે રીતે સર્વજ્ઞતા દર્શાવવા માટે કોઈ પંડિત પ્રશ્ન પૂછે અને એ ઉત્તર આપે યોગ્ય ન ગણાય શંકા અને સમાધાન બંને એમના દ્વારા આલેખન પામે એ જ ઉચિત ગણાય ગરધરવાદની પાંચમી વિશેષતા એ છે કે ભગવાન મહાવીર પાસે એક પછી એક ભારત વર્ષના અગિયાર પંડિતો આવે છે ત્યારે તેમને પહેલાં ભગવાન મહાવીર એમના નામથી સંબોધે છે એમના ગોત્રથી સંબોધે છે કલ્પના કરીએ કે જેમને ખ્યાલ પણ ન હોય કે એમનું નામ કે ગોત્ર જાણતા હશે પ્રભુ મહાવીરને એનો ખ્યાલ હશે એવા પંડિતોને એ નામ અને ગોત્રથી સંબોધે છે એના દ્વારા એક બહુ મોટી ઘટના એ બને છે કે આપોઆપ આત્મીયતાનો ભાવ જાગે છે અને વિશેષ તો આવી વ્યક્તિ અન્યને કેવો આદર આપે છે કેવો સમાદર આપે છે એનો અનુભવ થાય છે એની છઠ્ઠી વિશેષતા એ છે કે આમાં પોતે સર્વજ્ઞ હોવાથી આ જ્ઞાની મહાપંડિતોને પોતાની વાત સ્વીકારી લેવાનો કોઈ આગ્રહ કરતા નથી એ કહેતા નથી કે આ પરમ સત્ય છે પરંતુ એ એ દર્શાવે છે અને એ તર્ક શુદ્ધતાથી પોતાની વાતની આગવી પ્રતિષ્ઠા કરે છે એમણે ક્યાંય એવું નથી કહ્યું આ અગિયાર ગણધરોમાંથી કોઈને કે તમે મારા પ્રત્યે શ્રદ્ધા રાખો અને મારી વાત સ્વીકારો એવું ક્યાંય કર્યું નથી બલકે એમણે તર્કશુદ્ધતાથી વૈચારિક રીતે ગતિ કરવાનું કહ્યું છે આ બહુ મોટી વિશેષતા છે આ ગણધરવાદની સાતમે વિશેષતા કહું તો સામાન્ય રીતે આવા ખંડન મંડનના શાસ્ત્રીય ગ્રંથોમાં વિરોધીના મતનું ખંડન કરવામાં આવતું હોય એના ઉપર પ્રહાર કરવામાં આવતા હોય એના ઉપર આક્ષેપ કરવામાં આવતા હોય અને ક્યારેક એને માટે નિમ્ન કોટીના શબ્દો પણ પ્રયોજાતા હોય જ્યારે અહીં અહીં વિરોધીના મતનું ખંડન અને સ્વમતનું મંડન કરવાની એ ભારતીય દર્શનની પરંપરા જોવા મળતી નથી આ પરંપરામાં વિરોધીના મત પર આખરો અને આગ્રહપૂર્વકનો પ્રહાર કરીને પોતાના મતની સ્થાપનાની વાત નથી એને બદલે આમાં ક્યાંય આ બહુ મોટી વાત છે આમાં ક્યાંય વિરોધીના મતની કોઈ ટીકા નથી આ ગણધરવાદની આઠમી વિશેષતા એ છે કે એમાં ક્યાંય વિરોધી મત ધરાવનારા એનું પ્રતિપાદન કરનારા અથવા તો વિરોધી શાસ્ત્રોને હીણા કે ખોટા ચિતરવામાં આવ્યા નથી કોઈ પણ શાસ્ત્રનું સર્વથા ખંડન કરવું એ અનેકાંત દર્શનને અનુસરતી તત્વ દ્રષ્ટિને માટે શોભારૂપ ન ગણાય અને એટલે અહીં રીતે અહીં જોઈએ તો અન્ય મત પ્રત્યેનો સમાધાર આદરપૂર્વક અને વ્યાપક દ્રષ્ટિકોણ જોવા મળે છે ગણધરવાદની નવમી વિશેષતા એ છે કે આમાં જૈન ધર્મની વિશિષ્ટ સમન્વયાત્મક દ્રષ્ટિ દેખાય છે અને આથી ભગવાન મહાવીરની વાત્સલ્ય નીતરતી વાણીમાં પંડિતોને એમના નામ અને ગોત્રથી સંબોધ્યા પછી એમના મનના મહાસંશયને કહે છે અને તેઓને વેદવાક્યનો યુક્તિયુક્ત અર્થ દર્શાવે છે અને એમાંથી પોતાની તત્વ દ્રષ્ટિ પ્રગટ કરે છે એની દસમી વિશેષતા એ છે કે આ અગિયાર મહાપંડિતો બાર અંગ અને ચતુર્દશ પૂર્વ શાસ્ત્રોનું જ્ઞાન ધરાવતા હતા આ અગિયારે પંડિતો પોતાને સર્વજ્ઞ માનતા હતા એમણે પરિશ્રમપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરીને શાસ્ત્રાર્થોમાં વિજય પણ મેળવ્યો હતો અને પંડિતો તરીકે મહાપંડિતો તરીકે દેશવ્યાપી ખ્યાતિ પણ પ્રાપ્ત કરી હતી માત્ર વેદમાં વિરુદ્ધ જણાતા વચનોને કારણે પ્રત્યેક પંડિતના ચિત્તમાં ભિન્ન ભિન્ન તત્વો અંગે સંદેહ હતો એ પંડિતને અનુસરનારો વિશેષ અને વિશાળ અનુયાયી શિષ્ય સમૂહ હતો ના પંડિતોમાં કોણ હતા કઈ વયના હતા તો પાસઠ વર્ષના મૌર્ય પુત્ર હતા ત્રેપન વર્ષના પંડિત મંડિક હતા પચાસ વર્ષના ઇન્દ્રભૂતિ ગૌતમ હતા વ્યક્ત અને સુધર્મ જેવા પંડિતથી માંડીને છત્રીસ વર્ષના મૈતાલ્ય અને સોળ વર્ષના પ્રભાસ જેવા પંડિતો હતા આ વેદશાસ્ત્ર પારંગત પંડિતોને વેદમાં વર્ણવાયેલી બાબતોનો અર્થ કરીને સમજાવવાથી પોતાની તત્વદૃષ્ટિએ એ સાહજિકતાથી સમજી શકે માત્ર એક જ વેદ વાક્ય નહીં પણ બીજા વેદ વાક્યોનો અર્થ તારવીને પણ પ્રભુ મહાવીર એમની તત્વધારા સમજાવે છે અને એની અગિયારમી વિશેષતા છે ગણધરવાદની વિશિષ્ટ સંવાદ રચના એની આગવી નિરૂપણ શૈલી વિરોધી મતનો એક સમાદર અને સમન્વયાત્મક દ્રષ્ટિકોણ ગણધરવાદની સમગ્ર તત્વ ચર્ચામાં જૈન દર્શનની સ્વાદવાદ શૈલી અને અનેકાંત દ્રષ્ટિની આપણા ચિત્તને સમૃદ્ધ કરે એવું એક વિરલ મનોહર પ્રતિબિંબ જોવા મળે છે આજે આવા ગણધરવાદની ગહનતાને જાણીએ જૈન દર્શનના સમગ્ર આકાશને નિહાળીએ અને એક ભવ્ય પ્રસંગ એક ઇતિહાસને બદલનારો પ્રસંગ એમાં નવો પ્રકાશ પાતનારો પ્રસંગ એવા ગણધરવાદના એ પ્રસંગને યાદ કરીએ જે પ્રસંગ દ્વારા આપણે જાણીએ છીએ કે પ્રભુ મહાવીર અને ગણધર ગૌતમનો મેળાપ થાય છે અને એ વિચારીએ કે ભગવાન મહાવીર અને ગૌતમના સ્નેહ તાતણા કેટલા બધા દૂર સુધી ફેલાયેલા છે કેટલા બધા દીર્ઘ એટલે કે લાંબા છે ગૌતમ ભગવાન મહાવીરના ત્રીજા ભાવમાં એટલે કે મરીચીના ભાવમાં એમને મળ્યા હતા એ બંને ભેગા થયા હતા અને ત્યારે ભગવાન મહાવીરનો જીવ મરીચીનો હતો અને એમના શિષ્ય તરીકે ગૌતમ સ્વામીનો જીવ કપિલ તરીકેનો હતો આ એમનું પ્રથમ મિલન કહીએ તો મિલન અને મેળાપ કહીએ તો મેળાપ એ પછી બીજી વાર ફરી ભગવાન મહાવીરના અઢારમા ભાવમાં એ અઢારમા પૂર્વ ભાવમાં ત્રિપુષ્ઠ વાસુદેવના સમયમાં એ ભેગા થયા હતા ત્રિપૃષ્ઠ વાસુદેવની કથા આપણે જાણીએ છીએ અને એને પરિણામે પ્રભુ મહાવીરને ઉપસર્ગો સહેવા પડ્યા હતા એ પણ આપણે જાણીએ છીએ એમના કાનમાં કાષ્ઠ શૂળ ખોસવામાં આવ્યા હતા ત્યારે અઢારમાં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં મહાવીરનો આત્મા ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ થયા અને ગૌતમ સ્વામીનો જીવ એમના સારથી તરીકે એમની સાથે જોડાયો હતો અર્થાત એમના ચરમ ભાવના આ બંને ગુરુ શિષ્ય ભૂતકાળની ભાવ પરંપરામાં ભેગા થયા હતા અને તેથી એમના ગાઢ સ્નેહના તંતુઓ એમનો ગાઢ સ્નેહ એનો અનુબંધ ઘણો લાંબો છે એ પછી બંને આપણે જોયું તેમ પોતપોતાના છેલ્લા ભાવમાં એક તીર્થંકર તરીકે અને એક ગણધર તરીકે મળે છે અને પરમાત્મા મહાવીરે ગૌતમને આશ્વાસન આપતા કહ્યું કેવો સ્વીકાર છે એ જુઓ કેવી વ્યાપકતા છે એ દ્રષ્ટિગોચર કરો કેવું ભવ્ય આકાશ તમે જોઈ શકો છો એ વિચારો કે જ્યારે મહાવીરે ગૌતમને કહ્યું અને શું કહ્યું કોઈ ગુરુએ પોતાના શિષ્યને આ કહ્યું નથી એવું કહ્યું એમણે કહ્યું કે ગૌતમ હે ગૌતમ આ ભાવ પૂરો કરીને ઉપર મોક્ષમાં જઈને પણ આપણે સદાના માટે બંને સરખા રહીશું સરખા થઈ જશું અને સદાને માટે સાથે જ રહીશું અને એટલે જ ગૌતમ સ્વામી રાસમાં આ પંક્તિ જોઈએ તો ખ્યાલ આવે ચરમ જીણેસર તવ ભણે ગોયમ મ કરીશ ખેવું તું ખેદ ન કરીશ છેડે જઈ આપણે સહી હોસ્યું તુલ્લા બેવું આપણે બંને સમાન હોઈશું અને એ સમાનતાનો જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કેવી સમાનતા એ મહાવીર સ્વામી અને ગુરુ ગૌતમ સ્વામીના જીવનમાં આપણે જોઈએ છીએ કેવો વિનય કેવી ગુરુની સેવા અને કેવી ગુરુની ભક્તિ કોઈ ગુરુ ભક્તિનો પરમ આદર્શ અહીંયા સાંપડે અને પછી ગૌતમ સ્વામી ભંતેનું સંબોધન કરીને આદરપૂર્વક ગુરુને પ્રશ્ન કરે અને પ્રભુ મહાવીર ગોયમ સંબોધનથી એમના પ્રશ્નનો ઉત્તર આપે અને કેવા પ્રશ્નો કદાચ આ સઘળા પ્રશ્નો ભેગા કરવાનો પુરુષાર્થ એક સમયે મેં પ્રારંભ કર્યો હતો પણ એ અધૂરો રહ્યો પણ આપણને આશ્ચર્ય થાય કે કોઈ પ્રશ્ન આમાં છૂટ્યો નથી રહી ગયો નથી દરેક શંકાનો સવાલનો ઉત્તર આમાંથી સાંપડે છે કેટલા બધા વિષયો વિચાર કરો બધા જ વિષયો એથી વિશેષ કેવી પાંચ ઘટનાઓ બને છે મરણ ચરણ ભરણ રમણ અને શરણ મરણ એટલે શું મરણ એટલે પોતાની ભીતરના અહંકારનું મૃત્યુ એ અહંકાર જાય એટલે શું જાય અહંકાર સાથે ઈચ્છા અને આકાંક્ષાનું મૃત્યુ એટલે પહેલું એક પોતાના અહંકારના મૃત્યુનું સોપાન જોવા મળે છે બીજું જેને આપણે કહીએ છીએ કે ચરણ ચરણ એટલે કે અસ્તિત્વ ઓગળે એટલે સમર્પણ શરૂ થાય અહંકાર ઓગળે એટલે આત્મા ઝૂકે અને એ ચરણ અને કયું ચરણ પરમાત્માની મૂર્તિ અને એના ચરણ એ બે જ વસ્તુ હોય સઘળી મનોકામના એ એમના ચરણમાં સમર્પિત કરી દેવામાં આવે અને એ ચરણ જ ગતિ બની જાય પછી ભરણ કોઈ ભાગ્ય હોય તો જ મળે એ ભરણ ખાલી કરીને ફરે પહેલાં જે પામ્યા છો જે અજ્ઞાન છે એને ખાલી કરે અને અજ્ઞાનને ઉલેચીને જ્ઞાન ભરે છે રમણ એટલે એના આત્મામાં રમણ કરે અને શરણ એટલે સર્વસ્વ એને સમર્પણ કરે આ પાંચે ઘટના એ સમજીએ ત્યારે આપણને આ જાણવા મળે અને એ સમયે આપણે વિચાર કરીએ કે ગુરુ ગૌતમ સ્વામી એ વારંવાર પ્રભુ એને ગોયમાં શબ્દથી બોલાવે છે કેટલો પ્રેમ છે અને આ ગોયમાં પ્રત્યેની ભક્તિ કેવી કુલ ગૌતમ સ્વામી પ્રત્યેનો ભાવ કેવો અનંતલબ્ધિ નિદાનની વાણી એમના વચન એમનો આદેશ અને એમની દેશનાનો મહિમા શું કહે છે કે ભગવતી સૂત્રમાં જ્યારે એનું એનું પૂજન થાય ત્યારે એક સમયે સંગ્રામ સોની ગોયમાં શબ્દ આવે અને એક સોનાબોર મૂકતો હતો એટલો ભાવ ગૌતમ સ્વામી પ્રત્યે એ જ રીતે પેથણ મંત્રી એ પોતે જ્યારે આવું પૂજન થાય ત્યારે એક સોનાબોર મૂકતા એમના માતાજી અર્ધી સોનામોર મૂકતા એમની પત્ની પા સોના મોર મુક્તિ અને એમ કહે છે કે આ પરિવારે ત્રેસઠ હજાર સોના મોરથી શુદ્ધ ભક્તિ કરી હતી આ બધાને આટલી ઉલટ ગોયમાં શબ્દ પ્રત્યે અને ત્યારે વિચાર કરો તમે કે પ્રભુ મહાવીરના મુખેથી એ ભાવભર્યો શબ્દ ગોયમાં પ્રગટ થયો છે ત્યારે ગૌતમ સ્વામીને કેવો અનુભવ થયો હશે કેવી કેવી ભાવના અને ભાવ જાગ્યા હશે અષ્ટાપદ પર્વત પર ચડનારી લબ્ધિ કરતા એમને મન પ્રભુનું આ સંબોધન મહાન હતું એ લબ્ધિ હતી લબ્ધિ પામ્યા પણ વિનય અને સમર્પણ તો કેવા એમના પાંચ ગુણોનું આપણે સ્મરણ કરીએ તો પહેલું છે નિર્મળ જીવન કેવું નિર્મળતા જેવું અનંતલબ્ધિ નિદાન હોવા છતાં ક્યાંય પ્રદર્શન નહીં પોતાના જ્ઞાનનો ક્યાંય આડંબર નહીં એ પહેલું અનંતલબ્ધિ છતાં પ્રદર્શન નહીં બીજું નિર્દંભ કોઈ પણ પ્રકારનો દંભને ખોટા દંભથી એ કોઈ પંડિત બનવા ચાહતા નહોતા કોઈ જાત નો બાળકની માફક પ્રભુને પ્રશ્નો પૂછે છે અને એમને પ્રભુના શિષ્ય હોવાનું ગૌરવ છે પણ એમને કોઈ એવો દંભ સેવ્યો નથી કે પોતે પ્રભુના સર્વ પ્રથમ શિષ્ય છે એ પ્રથમ શિષ્ય હોવાનો ઢંઢેરો ક્યાંય પીટ્યો ત્રીજી વાત એમના જીવનમાં નિગ્રંથતા જોવા મળે છે ગ્રંથિ ગાંઠ પૂર્વગ્રહો આગ્રહો આવું કશું નહીં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું તેનો નિર્મળ ભાવે સ્વીકાર કર્યો છે અને એથી વધારે એમની ગુરુભક્તિનું શિખર તો ત્યાં જોઈ શકાય કે પ્રભુના માર્ગે આવેલા એવા એમના પ્રખર શિષ્ય ગોશાલક એ એક સમયે વિરોધી બની ગયા અને સ્વયં પ્રભુ મહાવીરની રાજકુમાર વર્ધમાનની પુત્રી પ્રિય દર્શના એ પણ ભગવાનના માર્ગેથી ડગી ગઈ થોડા સમય માટે પણ ગૌતમ એ અડગ અચલ અને નિશ્ચલ રહ્યા આ એમની મોટી વિશેષતા એમની ચોથી વિશેષતા નિષ્ફહ હતા પોતે પચાસ હજાર શિષ્યોના વડા હતા લબ્ધિઓના સ્વામી હતા અને છતાં નિષ્ફહ તમે ગૌતમ સ્વામી પાસે બેસો અને જે કંઈ નિષ્ફહ હતા માગો તમને તરત પ્રાપ્ત થઈ જાય એમ આધ્યાત્મ જગતનું એક મહાન પ્રતિક કહી શકાય પણ એક વિષયમાં પોતાની જિજ્ઞાસા પ્રગટ કરી પ્રભુ પાસેથી પરમ જ્ઞાન પ્રાપ્ત કરનારા અને એટલે જ આપણું પાંચમું અંગસૂત્ર શ્રી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અર્થાત શ્રી ભગવતી સૂત્ર મુખ્યત્વે ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમ સ્વામીના પ્રશ્નોત્તરીના જ્ઞાન સાગરથી પરિપૂર્ણ બની રહ્યું છે અને કેટલા પ્રશ્નો કેટલા પ્રશ્નો વિચાર કરો તો પૂરા છવ્વીસ હજાર પ્રશ્નો મહાવીર સ્વામી એ ગૌતમ સ્વામી સાથે એનો સંવાદ સાધે છે આ એક બહુ મોટી વિરાસત છે જે વિશે હવે પછી આપણી અવિરત યાત્રામાં વિચાર કરીશું